શું તમે ક્લાસરૂમમાં પ્રશ્ન પૂછતા મૂંઝાઓ છો? તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 12 કોમર્સમાં SPNCC વિષયની અંદર SP વિભાગમાં 5મું પ્રકરણ કંપનીના સંચાલકો. અને આજે આપણે જોવાના છીએ કંપની સંચાલકોના બાકીના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે કંપની સંચાલકોના બે પ્રકારો, સ્વતંત્ર સંચાલક બરાબર અને બીજા મેનેજિંગ ડિરેક્ટર એટલે કે કાર્યકારી સંચાલક, એની ચર્ચા કરેલી. અને બાકીના જે સંચાલકના પ્રકારો છે એની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. તો સંચાલકનો ત્રીજો પ્રકાર છે અને એ છે નોમિની ડિરેક્ટર. તો ખાસ નોમિની ડિરેક્ટર એટલે શું કે જે વ્યક્તિની સંચાલક તરીકે અલગથી નિમણૂક કરવામાં આવે છે કોઈના સલાહના આધારે કે કોઈની પસંદગીના આધારે, તો એ કઈ રીતે થાય છે? તો અહીંયા સૌથી પહેલું કે નોમિની ડિરેક્ટર એટલે શું કે કોઈ વ્યક્તિની સંચાલક તરીકે ચૂંટણી ન થાય બરાબર, પરંતુ છે એની નિમણૂક કરવામાં આવે કોઈના દ્વારા. તો એ કઈ રીતે પોસિબલ છે? તો અહીંયા કંપની છે એની, એ કંપનીની કોઈ સંસ્થા સાથે ભાગીદારી હોય અથવા તો સંસ્થા સાથે જોડાણ હોય અને એ સંસ્થા સાથે કોઈ કરાર કરવામાં આવ્યો હોય, સમજૂતી કરવામાં આવી હોય, એ સમજૂતી અનુસાર કોઈ એક વ્યક્તિની નોમિની ડિરેક્ટર તરીકે નિમણૂક થઈ શકે છે. એની અહીંયા ચૂંટણી કરવામાં આવતી નથી, પણ સંસ્થાએ કરાર કર્યો હોય કે આપણે બંને સાથે કામ કરશું અથવા તો અમે તમારી કંપનીમાં શેરનું રોકાણ કરશું અથવા તો બીજું કોઈ ઉત્પાદન કરશું કે એવો કોઈ પણ કરાર થયો હોય, એ કરારના ભાગરૂપે કોઈ સંસ્થા સમજૂતી અનુસાર કરાર અનુસાર એક વ્યક્તિની નિમણૂક કરી શકે તો એને કહેવાય નોમિની ડિરેક્ટર. ઉપરાંત કંપની ધારો જે 2013 છે અથવા તો કંપની ધારો 1956 છે એવો કોઈ કાયદો હોય, એ કાયદા અનુસાર જરૂરિયાત ઉદ્ભવતી હોય તો પણ નોમિની ડિરેક્ટરની નિમણૂક કરી શકાય. અને ત્રીજું કે સરકારી કંપની છે, એ સરકારી કંપનીમાં કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર પોતાના તરફથી એક નોમિની ડિરેક્ટર તરીકે વ્યક્તિને નિમી શકે છે. એટલે કોઈ પણ ત્રણ રીતે, કોઈ પણ ત્રણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિને નોમિની ડિરેક્ટર તરીકે નિમી શકાય. ઓકે, ચલો ચોથો પ્રકાર છે વધારાના ડિરેક્ટર. હવે વધારાના ડિરેક્ટર એટલે શું? તો વધારાના ડિરેક્ટરની અંદર એવું થાય કે ઘણી બધી વખત કોઈ પણ કંપનીમાં એવા નિષ્ણાત, અનુભવી અને કાબેલ વ્યક્તિઓ હોય બરાબર, જેનો સમાવેશ અમુક સંજોગો અનુસાર, અમુક સંજોગોના કારણે સંચાલક મંડળમાં ન થઈ શક્યો હોય બરાબર. તો અહીંયા કીધું છે કે નિષ્ણાત કે કામની એવી વ્યક્તિ કે જે સંચાલક મંડળમાં જરૂરી હોય, સંચાલકોને જરૂર હોય એની, પણ અમુક કારણોસર એનો સમાવેશ ન થયો હોય, બાકી રહી ગયા હોય, તો એને નિમી શકાય. બીજું કે આવો જે વધારાના ડિરેક્ટર છે એને ગમે ત્યારે નિમી શકાય, સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવાની જરૂર નથી, એને ગમે ત્યારે નિમી શકો. પણ એક વસ્તુ આ નિમતી વખતે ખાસ ધ્યાનમાં રાખવાની, કઈ? કે સામાન્ય સભામાં નિમણૂક મેળવવામાં નિષ્ફળ ગઈ હોય એવી વ્યક્તિને નિમી શકાય નહીં. સામાન્ય સભા જ્યારે ભરાણી હોય ત્યારે જેની નિમણૂક જ ન થઈ હોય અથવા તો નિમણૂક માટે જેને ગેરલાયક ઠરાવી દેવામાં આવ્યો હોય બરાબર, તો ગેરલાયક ઠરેલ વ્યક્તિ એને વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકાય નહીં. એટલે ઇન શોર્ટ, લાયક હોવા જોઈએ સંચાલક બનવા માટે, તો જ ગમે ત્યારે વધારાના ડિરેક્ટર તરીકે નિમી શકાય. બીજું કે વધારાના ડિરેક્ટર તરીકે આવા ડિરેક્ટર ક્યાં સુધી કંપનીમાં રહી શકે? તો કે વાર્ષિક સામાન્ય સભા સુધી, જ્યારે એની નિમણૂક થાય ત્યારથી લઈને કંપનીની વાર્ષિક સામાન્ય સભા ભરાય ત્યાં સુધી વધારાના ડિરેક્ટર તરીકે પોતાનું કામ કરી શકે છે. ઓકે, એટલે ઇન શોર્ટ જે કાબેલ હોય, નિષ્ણાત વ્યક્તિઓ હોય એવા વ્યક્તિની નિમણૂક અહીંયા થાય એક્સ્ટ્રા વધારાના ડિરેક્ટર તરીકે. ઓકે, ચલો પાંચમું છે વૈકલ્પિક ડિરેક્ટર. વૈકલ્પિક ડિરેક્ટર શું લેવા અહીંયા ઉદ્ભવ્યા છે અને શા માટે કામના છે? જો ઘણી બધી વખત એવું થાય કે કંપનીના જેટલા સંચાલકો છે એમાંના કોઈ એક કે બે સંચાલકને વિદેશમાં જવાનું થાય, એવી જગ્યાએ જવાનું થાય જ્યાંથી કંપનીનો સંચાલન કે વહીવટ એ કરી શકે એમ ન હોય, તો અનિવાર્યપણે એમની જગ્યાએ, એમની જગ્યા જે ટૂંક સમય માટે, જેટલા સમયગાળા માટે બહાર ગામ ગયા એટલા સમયગાળા માટે તો જગ્યા ખાલી પડી, એ સમયગાળાની જગ્યા પૂરી કરવા માટે વૈકલ્પિક ડિરેક્ટરનો હોદ્દો અહીંયા મૂકવામાં આવ્યો છે. તો જોઈએ શું છે વૈકલ્પિક ડિરેક્ટર. તો લખ્યું છે કે કોઈ પણ કારણસર કંપનીનો કોઈ ડિરેક્ટર 3 મહિના કે તેથી વધુ સમય માટે, મતલબ બહાર રહે, બહાર રહે એટલે વિદેશમાં રહે, ત્યારે એટલા સમયગાળા માટે એની જગ્યાએ જે ડિરેક્ટરની નિમણૂક થાય એને કહેવાય વૈકલ્પિક ડિરેક્ટર. માની લઈએ કે કોઈ કંપનીનો અત્યારે જે રેગ્યુલર ડિરેક્ટર છે એ 5 મહિના માટે અમેરિકા જાય છે,
તો 5 મહિના માટે અમેરિકા જાય, તો એ 5 મહિનાની જે જગ્યા ખાલી પડી, તો એ 5 મહિના માટે જે ડિરેક્ટરને આપણે નીમા એને શું કહેવાય? વૈકલ્પિક ડિરેક્ટર. સમજાણું? ઓકે, બરાબર. આગળ એવું કીધું છે કે આ જે વૈકલ્પિક ડિરેક્ટર છે એની નિમણૂક કરવા માટે શું કરવું પડે? તો કે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે. સામાન્ય સભામાં ઠરાવ પસાર થાય પછી જ જે તે વ્યક્તિને વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કામચલાઉ ધોરણે નિમી શકાય. ઉપરાંત કેવા વ્યક્તિની નિમણૂક વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કરી શકાય? એવો કોઈ પણ વ્યક્તિ જે સ્વતંત્ર ડિરેક્ટર બનવા માટે લાયક હોય એવા જ વ્યક્તિની નિમણૂક આ વૈકલ્પિક ડિરેક્ટર તરીકે કરી શકાય. એ બાબત આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે, બરાબર. અને બીજું કે ક્યારે કરી શકાય? તો કે કંપનીના જે વર્તમાન ડિરેક્ટર છે એમાંનો કોઈ એક ડિરેક્ટર 3 મહિના કે એના કરતાં વધારે સમયગાળા માટે વિદેશમાં રહેવાના હોય તો જ એની જગ્યાએ અન્ય વ્યક્તિની નિમણૂક કરી શકાય. ઓકે, ચલો. એના પછીનો 6ઠો પ્રકાર છે કે ડિરેક્ટરનો સમય પૂરો થવાનો હોય એના અગાઉ એની જગ્યા ખાલી પડે, બરાબર. તો એની જગ્યાએ જેની નિમણૂક થાય તો એ કઈ રીતે થાય? માની લો કે કોઈ ડિરેક્ટર છે એની એ 5 વર્ષ માટે કામ કરવાના હતા, 2015 થી 2020 માની લઈએ. હવે 2018માં કંઈક એવો કોઈ પણ ઘટના બની કે 2018માં જ ડિરેક્ટરે પદ ખાલી કરી દેવું પડ્યું, બરાબર. તો મુદત ક્યારે પૂરી થતી હતી? 2020માં પૂરી થતી હતી, કારણ કે 5 વર્ષ માટે નિમાતા. તો 2015 કામ કર્યું, 16 કામ કર્યું, 17 કામ કર્યું, 18 કામ કર્યું, 19 અને 20માં તો કામ થઈ શક્યું નહીં. તો અહીંયા વાત એમ થઈ કે મુદત પૂરી થાય એ પહેલાં તે હોદ્દાનો અંત આવી ગયો, એ ડિરેક્ટર તરીકે પદ છોડી દેવું પડ્યું. તો 2 વર્ષ માટે શું કરવું? તો એ 2 વર્ષ માટે જે વ્યક્તિની નિમણૂક થાય, બરાબર, એની અહીંયા આપણે વાત કરવાના છીએ કે કોઈ ડિરેક્ટરની મુદત પૂરી થવાની હતી એ પહેલાં એણે પદ છોડી દેવું પડ્યું. તો જે મુદત પૂરી બાકી રહી ગઈ છે અધૂરી પૂરી કરવાની, એ પૂરી કરવા માટે નવો વ્યક્તિ નિમાય છે, એ કઈ રીતે નિમાય એની આપણે સમજૂતી મેળવીએ. તો આવી જે નિમણૂક થાય છે કે મુદત પૂરી થતાં જે જગ્યા ખાલી પડી એ મુદત માટે નિયમનપત્રમાં જોગવાઈ હોવી પડે, કે નિયમનપત્રમાં આ અંગેની ઉલ્લેખ કે સ્પષ્ટતા હોવી જોઈએ કે કઈ રીતે નિમણૂક કરવી. ઉપરાંત નિમાયેલ ડિરેક્ટર છે ક્યાં સુધી રહી શકે? જે ઓલે ખાલી પડી જગ્યા છે ક્યાં સુધી રહી શકે? તો કે જે ઓલો જૂનો ડિરેક્ટર હતો જો એની મુદત પૂરી થવાની હતી એ ક્યાં સુધી રહેવાનો હતો? તો કે 2020 સુધી. ત્યાં સુધી જ આ નવો નિમાયેલ ડિરેક્ટર પોતાનું પદ સંભાળી શકે. એટલે ફરીવાર હું તમને કહી દઉં કે કઈ રીતે આ કામ ચાલે. માની લઈએ કે ડિરેક્ટર છે, જૂનો ડિરેક્ટર, એનો સમય છે શરૂ થતો હતો 2015માં, અને કામ ક્યાં સુધી કામ કરવાના હતા? 2019. 5 વર્ષ સુધી પોતાની ફરજ નિભાવવાના હતા. પરંતુ એવું બન્યું કે 2015થી એણે કામ શરૂ કર્યું, બરાબર, અને કોઈક એવો સંજોગ બન્યો કે 2017ની અંદર એણે છે એ પોતાનું પદ છોડી દેવું પડ્યું. હવે 2017માં પદ છોડી દેવું પડ્યું તો કેટલા વર્ષ માટે હોદ્દો ખાલી પડ્યો કહેવાય? તો કે 2018 અને 2019 આ 2 વર્ષ માટે હોદ્દો ખાલી પડ્યો, બરાબર. કારણ કે મુદત ક્યારે પૂરી થાય છે? 2019માં પૂરી થાય છે. અને ઓલો જે ડિરેક્ટર હતા જૂના રેગ્યુલર એણે તો 2017માં સ્થાન છોડી દેવું પડ્યું. તો બાકીના જે 2 વર્ષ માટે ખાલી પડી એટલા 2 વર્ષ માટે આપણે જેની નિમણૂક કરી એ નિમણૂક કરેલ વ્યક્તિ 2019 સુધી જ પોતાનું કામ કરી શકે. 2019 આવે એટલે એની નિમણૂક પૂરી થઈ ગઈ કહેવાય, બરાબર. એટલે આ રીતે અહીંયા કામ ચાલે. હવે હોદ્દો ખાલી ક્યારે થાય, બરાબર? કોઈ પણ સંજોગોની અંદર ડિરેક્ટર છે પોતાની મુદત ક્યારે પૂરી ન કરી શકે? 5 વર્ષ માટે હોય તો કેમ પહેલાં ખાલી કરી દેવો પડે? એના સંજોગો આપણે જોઈ લઈએ. ટોટલ 6 સંજોગો છે. પહેલો સંજોગ એવો છે કે કંપનીની સામાન્ય સભા ભરાય, એ સામાન્ય સભામાં ડિરેક્ટરને દૂર કરી દેવામાં આવે. કારણ કે 5 વર્ષ હોય તો 5 વખત સામાન્ય સભા ભરાય. સામાન્ય સભા દર વર્ષે ભરાય છે, બરાબર. તો માની લઈએ કે આ જે ભાઈની મુદત 2019માં પૂરી થવાની હતી, પરંતુ 2017માં જે સામાન્ય સભા ભરાણી એમાં બધા એવું કીધું કે આ ભાઈ ચાલે નહીં સંચાલક તરીકે, આને આપણે નથી રાખવું, બરાબર. તો દર વર્ષે જે સામાન્ય સભા ભરાય એમાંની કોઈ સામાન્ય સભામાં સંચાલકને સંચાલક પદેથી દૂર કરી દેવામાં આવે તો પણ હોદ્દો ખાલી પડે. બીજું કે છેલ્લા 12 મહિના દરમિયાન સંચાલક મંડળની સભા છે એની અંદર બધાની પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહે. તો આપણને ખ્યાલ છે કે કંપની ધારાની જોગવાઈ છે અને નિયમ છે કે જેટલી પણ સંચાલક મંડળની સભાઓ ભરાય એની અંદર હાજર રહેવું ફરજિયાત છે. છતાં 12 મહિનામાં જેટલી સભા ભરાણી હોય એમાં કોઈની પરવાનગી ન લે અને કોઈ સંચાલક ગેરહાજર રહે તો પણ એનો હોદ્દો ખાલી પડે. ત્રીજું કે સંચાલક છે પોતાની મુદત દરમિયાન જે કામ કરે છે, કામ કરતા કરતા અસ્થિર મગજનો જાહેર થઈ જાય, મૃત્યુ પામે અથવા તો અદાલત એને નાદાર જાહેર કરે તો પણ એના હોદ્દાનો ત્યાં અંત આવે, એનો હોદ્દો ખાલી પડે. ચોથો સંજોગ
કે અદાલત છે એને ગેરલાયક જાહેર કરે. અદાલત છે એમ કહે કે ભાઈ આ કારણના લીધે જે તે વ્યક્તિ હવે સંચાલક તરીકે પોતાનું સ્થાન નિભાવી શકે નહીં, તો જે તારીખે અદાલત ગેરલાયક જાહેર કરે એ તારીખે જ હોદ્દો ખાલી પડી ગયો કહેવાય. પાંચમું કે નૈતિક અધપતન અથવા તો કોઈ ગુના માટે અદાલત એને દોષી જાહેર કરે. કોઈ ગુનો કર્યો હોય અને એ ગુનામાં દોષી જાહેર થાય તો જે તારીખે દોષી જાહેર થાય અને સજા સંભળાવવામાં આવે એ તારીખે એના હોદ્દાનો ન્યાય અંત આવી જાય અને એનો હોદ્દો ખાલી પડે. અને છેલ્લું અને છઠ્ઠું છે કે કંપનીમાં પ્રત્યક્ષ કે પરોક્ષ હિત હોય એવું જાહેર કરવામાં નિષ્ફળ જાય. કંપનીમાં છે કરાર થતા હોય, ઘણા બધા કામ થતા હોય, તો ઘણી બધી વખત એવું પોસિબલ બને કે પોતાનો છૂપો નફો, અંગત નફો કમિશન તરીકે મેળવે. બીજું કે કંપનીમાં છે એ પોતાનું હિત રાખીને કામ કરે છે કે નહીં એ સાબિત કરવામાં નિષ્ફળ જાય તો પણ એનો હોદ્દાનો ન્યાય અધવચ્ચે મુદત પૂરી થતાં પહેલાં અંત આવી શકે. બરાબર, તો એવા સંજોગોમાં નવા નિમાયેલા ડિરેક્ટર નિમી શકાય. ઓકે, સાતમો પ્રકાર છે ડિરેક્ટરનો, એને એ છે નાના શેરહોલ્ડર દ્વારા ચૂંટાયેલા ડિરેક્ટર. જો ઘણી બધી વખત એવું થાય કે બહુ મોટી કંપની હોય તો એની અંદર જેટલા શેરહોલ્ડરો મોટી મોટી સંખ્યાના શેર ધરાવતા હોય, બરાબર, એમને જ ફાયદો થાય. જે નાના શેરહોલ્ડરો છે, નાની સંખ્યાના શેર ધરાવતા શેરહોલ્ડરો, નાની રકમના શેર ધરાવતા શેરહોલ્ડરો, એમને અન્યાય ન થાય, એમને નુકસાન ન થાય, બધાનું હિત જળવાય એના માટે કંપની ધારામાં જોગવાઈ છે. શું જોગવાઈ છે? એવી કોઈ કંપની કે જેમના શેરની દાર્શનિક કિંમત 20,000 રૂપિયાથી વધારે ન હોય, એવો કોઈ વ્યક્તિ છે જેની પાસે શેર કેટલા રૂપિયાથી ઓછા હોય, તો કે 20,000 રૂપિયાથી ઓછા, મતલબ વધારે ન હોય. અને એવા શેરહોલ્ડરોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી એવી પડે? 1,000. એટલે એવો કોઈ શેરહોલ્ડર કે જેની પાસે 20,000 રૂપિયા કરતાં વધારે ન હોય, એવા જો મિનિમમ 1,000 જણા કંપનીમાં હોય તો એવી કંપનીમાં નાના શેરહોલ્ડરના ડિરેક્ટર નિમવા પડે. બરાબર, સમજાણું? ફરીવાર જુઓ, એક વ્યક્તિ કે જેની પાસે 20,000 રૂપિયા કરતાં વધારાના શેર નથી, આવા કેટલા વ્યક્તિ હોવા પડે કંપનીમાં? ઓછામાં ઓછા 1,000 હોવા પડે. આવા 1,000 જણા ભેગા થાય જેની પાસે 20,000 રૂપિયા કરતાં ઓછા શેર છે, એવી કંપનીમાં આવા અલગથી ડિરેક્ટરની નિમણૂક, એક ડિરેક્ટર હોય એની નિમણૂક કરવી પડે, તો એને નાના શેરહોલ્ડરનો ડિરેક્ટર કહેવાય. આ ડિરેક્ટર શું ધ્યાન રાખે? કે નાના શેરહોલ્ડરને અન્યાય કે નુકસાન ન થાય. ઓકે, અને છેલ્લા છે આઠમા, સ્ત્રી ડિરેક્ટર, કે જેટલા ડિરેક્ટરો છે એમાંથી ઓછામાં ઓછા એક સ્ત્રી ડિરેક્ટર હોવા જોઈએ. ક્યારે હોવા જોઈએ? તો કે જે કંપનીની ભરપાઈ મૂડી 100 કરોડ કે તેથી વધારે હોય, એવી કંપનીમાં કુલ ડિરેક્ટરોના ઓછામાં ઓછા એક ડિરેક્ટર સ્ત્રી ડિરેક્ટર હોવા જોઈએ. કઈ કંપનીમાં? ફરીવાર, કે જેની ભરપાઈ મૂડી 100 કરોડ કે તેથી વધારે હોય, એવી કંપનીમાં ઓછામાં ઓછા એક ડિરેક્ટર મહિલા, એટલે કે સ્ત્રી ડિરેક્ટર ફરજિયાત હોવા જોઈએ. બરાબર, તો ટોટલ આ 8 ડિરેક્ટર એટલે કે સંચાલકોના પ્રકાર છે જેની આપણે ચર્ચા કરી છે. બરાબર, હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે સંચાલકની લાયકાત અને ગેરલાયકાત કઈ છે, ઉપરાંત સત્તા અને જવાબદારીઓ કઈ કઈ છે, એની ચર્ચા આપણે કરવાના ખાસ છીએ. તો મિત્રો, વિડીયોને લાઇક કરો અને યુથ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો.